આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર શાસિત દમણ દીવ લોકસભા બેઠક માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કેતન પટેલની ટિકિટ ફાળવતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ખુશી વ્યાપી જોવા પામી હતી. કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે તેમના હજારો કાર્યકર્તાઓની સાથે દમણના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધવાની સાથે સાથે રેલી આકારે પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કેતન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દમણ દીવના લોકોને મુખ્ય સમસ્યા બેરોજગારી, પાણી તેમજ વીજળી છે અને તેમને આ વખતે એજન્ડામાં દીવ દમણના લોકોને રોજગારી મળી રહે તેમજ ખેડૂતો મફતમાં વીજળી તેમજ રહેણાંક વિસ્તારોમાં મફતમાં 300 યુનિટ વીજળી આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત દમણ દીવવાસીઓને પ્રતિમાસ 8000 લિટર પાણી મફતમાં તેમજ જે પોર્ટુગલ વાસીઓ દમણ દીવ છોડીને જતા તેઓને સ્થાનિકોને જે જમીનો આપી હતી જે જમીન સરકારે પોતાના હસ્તક લઈ લીધી છે જે માટે જમીન માલિકોને પરત જમીન મળે એવા પ્રયાસો કરશે એમ જણાવ્યું હતું. રોલિંગ રોલ કેતનભાઈ, આજે આ ફોર્મ ભર્યું છે પછી હવે પછી તમે પ્રજાની વચ્ચે કયા મુદ્દાઓ સાથે? જય ઘોષ સાથે આજે અમે પરચો ભર્યો છે અને અમારા પૂર્વ સાંસદ દયાભાઈ પટેલ તેમજ અમારી ટીમ કોંગ્રેસના મહાસચિવ કુર્શિતભાઈ, ઈશ્વરભાઈ, અમારા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ હિમલતાબેન તેમજ અમારી ટીમ અહીં ઉપસ્થિત હતી. અને તમને ખબર જ છે કે 23 મુદ્દા લઈને અમે ચૂંટણી પ્રચાર ઓલરેડી શરૂ બી કરી દીધો હતો. કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપવા પહેલાં બી અને 23 પોઈન્ટમાં તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. અને જે દમણમાં ખાસ મહત્ત્વના મુદ્દાઓ છે એ છે વીજળી, સરકારી નોકરી અને બેરોજગારી. અને ખાસ જે મુદ્દો છે એ દીવમાં જે જગા હતી પોર્તુગાલી સમયથી જે ખેડૂતોને ખેતી કરવા માટે જે પોર્તુગાલીઓ જગા આપી ગયા હતા એ જગાને જે શાસન પ્રશાસને લઈને પાછી લઈને કંઈક સરકારી જગા છે એ ખાસ પોર્તુગાલીની જગા જે રીતે પોર્તુગાલીઓ આપી હતી એ ગોવાના તર્જ પર અમે એ લોકોને પાછું અપાવીશું એ ઓલરેડી અમે મેનિફેસ્ટોમાં લખ્યું છે. અને જે મહત્ત્વના મુદ્દાઓ છે 23 પોઈન્ટ એ ઓલરેડી તમારા સમક્ષ મેં પીસીબી કરી હતી અને બધા મુદ્દાઓ અમે લઈ લીધા છે. પરંતુ જે મહત્ત્વનો મુદ્દો છે એ છે વીજળી. કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે કે કોંગ્રેસ પાર્ટી દમણ દીવમાં આવશે તો જે અમે વચન આપ્યા છે એ વચન અમે પૂરા કરીશું. અને જે વીજળી છે એ મફત વીજળી અમે ફાર્મર્સને આપીશું અને જે ડોમેસ્ટિક ઘર કરતા જે વીજળી યુઝ કરે છે એને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપીશું. તેમજ અમે પાણીની બી વાત કરી છે કે 8000 લિટર પાણી અમે ફ્રી આપીશું. અને ખાસ જે મહત્ત્વની વાત છે એ છે સરકારી નોકરી. સરકારી નોકરીમાં દમણ અને દીવના સ્થાનિકોને લેવામાં આવતા નથી તો અમે એમાં વચન આપ્યું છે કે ફક્ત અને ફક્ત માત્ર દમણ દીવના સ્થાનિકોને જ યુવાઓને યુવતીઓને લેવામાં આવશે, ના કે ગુજરાતના યુવાઓને લેવાશે.